नमस्कार, सरदार पटेल विद्याभवन धोरण 10 ना गुजराती विषय ना वीडियो लेक्चर में हूँ आपनु स्वागत करू छु। विद्यार्थी मित्रों, गया वीडियो लेक्चर में आपने व्याकरण विभाग में समास की शुरुआत करी दीधी छे, जेमा आपणे समासना अर्थ अने कार्य, समास विग्रह, समासना प्रकार, जेमा पहलो प्रकार द्वंद्व, जेनी समझ आपणे प्राप्त करी हती। हवे आजना वीडियो लेक्चर में आपणे द्वंद्व समास पछीना समासनी समझूती प्राप्त करीशुं। तो जुओ, द्वंद्व समास पछी नो बीजो समास छे तत्पुरुष समास। तत्पुरुष समास नी व्याख्या आ प्रमाणे थशे। पूर्व पद अने उत्तर पद वच्चे विभक्ति प्रत्यय नो, नी, नु, ना, थी, वड़े, माटे नो संबंध धरावतो होय त्यारे तत्पुरुष समास कहे छे। जो विद्यार्थी मित्रों, पूर्व पद अने उत्तर पद ए विभक्ति प्रत्यय नो, नी, नु, ना, थी, वड़े, माटे एमनो संबंध होय त्यारे तत्पुरुष समास कहे छे। विग्रह करती वखते नो, नी, नु, ना, थी, वड़े, माटे जेवा विभक्ति प्रत्ययो थकी जेनो विग्रह थाय छे तो समझी लेवू के ए सामासिक पद ए उदाहरण तत्पुरुष समासनुं छे एवुं समझवानुं रहेशे। हवे उदाहरण जुओ। अति ज्ञान, वधारानुं ज्ञान, जुओ विभक्ति प्रत्यय नुं आवे छे ने। अरुणोदय, अरुणनो उदय विभक्ति प्रत्ययनो आपणे विग्रह कर्युं तो अरुणनो उदय। आनंद घेला, आनंद घेला विग्रह करीशुं तो आनंद थी घेला, અહીં પણ વિભક્તિ પ્રત્યય આવે છે। પ્રેમવશ, તો પ્રેમને વશ, તત્પુરુષ સમાસ આપણે વિગ્રહ કરીએ તો પ્રેમને વશ। ત્યાર પછી વનવાસ, એ શબ્દનો આપણે વિગ્રહ કરીશું તો થશે વનમાં વાસ। આ નો, નુ, નો, થી, ને, માં આ જે પ્રત્યયો છે એ વિભક્તિ પ્રત્યયો છે અને આ શબ્દો સામાસિક પદનો વિગ્રહ કરતી વખતે આપણે જોયું કે વિભક્તિ પ્રત્યય દ્વારા એનો વિગ્રહ થયો છે, જેને કારણે એ થશે તત્પુરુષ સમાસના આ ઉદાહરણ છે। વિદ્યાર્થી મિત્રો, ફરીથી જાણી લેજો કે પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે વિભક્તિનો સંબંધ હોય, નો, ની, નુ, ના, થી, વડે, માટે એનો સંબંધ હોય અને એ દ્વારા એનો વિગ્રહ થતો હોય તો એ સામાસિક પદ તત્પુરુષ સમાસનું છે, તમે તરત જ એને ઓળખી શકશો। હવે તત્પુરુષ સમાસ સમજી લીધા પછી આપણે જોઈએ મધ્યમ પદરૂપી સમાસ। તો આ સમાસમાં પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે રહેલું મધ્યમ પદ લોપ પામેલું હોય, સાંભળી લેજો, પૂર્વ પદ એટલે પહેલું પદ, ઉત્તર પદ એટલે છેલ્લું પદ, એ વચ્ચેના પદો લોપ પામેલા હોય, મધ્યમ પદ લોપ પામેલા હોય,
લોકપાલ એટલે ન હોવું તે ગાયબ થઈ જવું તે મધ્યમ પદ એટલે વચ્ચેના પદ પૂર્વ પદ એટલે પહેલું પદ ઉત્તર પદ એટલે છેલ્લું પદ એ વચ્ચેના પદોને મધ્યમ પદ કહેવાશે તો પૂર્વ પદ અને ઉત્તર પદ એ વચ્ચેના પદો ન હોય એ વચ્ચેના પદો લોપ પામે ત્યારે એને મધ્યમ પદ લોપી સમાસ કહેશું વિગ્રહ કરતી વખતે વિગ્રહ કરવું એટલે છૂટા પાડવું તો વિગ્રહ કરતી વખતે મધ્યમ પદ ઉમેરીએ તો જ તેનો અર્થ બરાબર સમજાય છે હવે મધ્યમ પદ લોપી સમાસના કેટલાક ઉદાહરણો મે અહીં લખ્યા છે એ જુઓ આગ ગાડી બરાબર તો આગ ગાડી આ આગ જે છે એ પૂર્વ પદ છે ગાડી એ ઉત્તર પદ છે હવે આપણે એનો વિગ્રહ કરીએ અને મધ્યમ પદ ઉમેરીએ તો આપણને એનો અર્થ બરાબર સમજાય છે આગ વડે ચાલતી ગાડી વિગ્રહ કરી જુઓ આગ વડે ચાલતી ગાડી તો આ વચ્ચેના વડે ચાલતી એ પદ વચ્ચેના જે મધ્યમ પદ છે એ અહીં છે નથી ને તો આ ઉદાહરણ એ મધ્યમ પદ લોપી સમાસનું છે બીજું ઉદાહરણ જુઓ ઘોડા ગાડી તો ઘોડા એ પૂર્વ પદ ગાડી એ ઉત્તર પદ હવે આપણે વિગ્રહ કરો જુઓ બરાબર ઘોડા વડે ચાલતી ગાડી તો આ પૂર્વ પદ અને આ ઉત્તર પદ આ વચ્ચેના જે પદો છે એ પદો આ સામાસિક પદમાં નથી વચ્ચેના પદ ક્યાં ગયા તો કે લોપ પામ્યા છે જેને કારણે આ ઉદાહરણ મધ્યમ પદ લોપી સમાસનું છે દીવાગાડી તો એનું વિગ્રહ કરો આ પૂર્વ પદ દીવા ઉત્તર પદ દાંડી તો દીવો બતાવતી દાંડી એનો આપણે વિગ્રહ કરીએ તો આ રીતે વિગ્રહ પાડી શકાશે દીવો બતાવતી દાંડી તો બતાવતી એ આમાં સામાસિક પદમાં નથી પૂર્વ પદ છે અને ઉત્તર પદ છે તો આ થશે મધ્યમ પદલોપી સમાસનું ઉદાહરણ હવે જુઓ આરામ ખુરશી આરામ એ પૂર્વ પદ છે ખુરશી એ ઉત્તર પદ છે અને પૂર્વ પદ ઉત્તર પદનો આપણે વિગ્રહ કર્યો એટલે કે આ સામાસિક શબ્દોનો આપણે વિગ્રહ કર્યો તો આરામ કરવા માટેની ખુરશી આપણે સમાસનું કાર્ય શું છે મિત્રો સમાસનું કાર્ય છે કરકસર કરવી કહેવાની વાતને ટૂંકમાં કહેવું કરકસર કરવી સમાસનું કાર્ય છે તો આપણે એવું નથી કહેતા કે મારા માટે આરામ કરવા માટેની ખુરશી લઈ આવતો આટલું બધું લાગુ નથી બોલતા પણ આપણે સમાસનો ઉપયોગ કરીએ છીએ આપણે એમ કીધું કે મારા માટે આરામ ખુરશી લઈ આવો મારા માટે આરામ કરવા માટેની ખુરશી લઈ આવો તો કેટલું બધું લાગુ થાય કંટાળાજનક થાય સાંભળનારને કંટાળો આવે લખ્યું હોય તો વાંચનારને પણ કંટાળો આવે એટલે આપણે સમાસનો ઉપયોગ લખવામાં વાંચવામાં બોલવામાં કરતા જઈએ છીએ તો અહીં આરામ ખુરશી આપણે ટૂંકમાં કહીએ પૂર્વ પદ લઈએ તો ઉત્તર પદ લઈએ એટલે આરામ કરવા માટેની ખુરશી તો કરવા માટેની એ મધ્ય પદને આપણે ઉપયોગ નથી કર્યો એ શું થઈ ગયું છે લુપ્ત થઈ ગયું છે એટલે આનો વિગ્રહ એમ કર થાય કે આરામ કરવા માટેની ખુરશી તો મધ્યમ પદનો અહીં લોપ થાય છે જેને કારણે મધ્યમ પદ લોપી સમાસ કહેવાશે દવાખાન
너와 만나는 한 너와 물어본 한은 이 어떤 것 마테오 아프레비도 너티 아니야 삼아식 받아 내 비그러버요 또 너와 마테오 한 बराबर છે તે મધ્યમ પદ અહીં સામાસિક પદમાં નથી જેને કારણે આ ઉદાહરણ મધ્યમ પદ લોપી સમાસ નું છે હવે દીવા સળી આપણે કહીએ કે દીવો પેટાવનારી સળી મારા માટે લઈ આવ કે દીવો પેટાવનારી સળી બજારમાંથી લઈ આવ આટલું બધું લાંબુ આપણે ન બોલતા આપણે મધ્યમ પદ લોપી સમાસનો ઉપયોગ કરતા એવું કહીએ કે બજારમાં જાય છે તો દીવા સળી લેતો આવશે બરાબર છે અહીં પૂર્વ પદનો ઉપયોગ આપણે કર્યો ઉત્તર પદનો ઉપયોગ આપણે કર્યો પણ મધ્યમ પદનો નથી કરતા તો મધ્યમ પદ શું થયું લુપ્ત થયું તો દીવા સળી એ સામાસિક પદનો વિગ્રહ આપણે એમ કરીએ કે દીવો પેટાવનારી સળી તો જો ને વિદ્યાર્થી મિત્રો કે સમાસ આપણે કેટલા ઉપયોગી છે કરકસર કરવા માટે કંટાળાજનક ન બને એવા શબ્દો આપણે વ્યવહારમાં પણ વાપરતા જોઈએ છીએ મિત્રો તત્પુરુષ સમાસ મધ્યમ પદલોપી સમાસ જોયા પછી આપણે ચોથો સમાસ ઉપપદ સમાસ ની સમજ મેળવવાના છીએ तो जे सामासिक शब्द ने अंते जे सामासिक शब्द ने अंते क्रियापद आवे ते सामासिक शब्द ने उपपद समास कहे छे फरी एकवार जे सामासिक शब्द ने अंते क्रियापद आवे ते सामासिक शब्द ने ઉપપદ સમાસ કહે છે મોટે ભાગે આ સામાસિક શબ્દમાં એનો વિગ્રહ કરતી વખતે ના કાર ધાર અને ભાર જેવા શબ્દો આવતા હોય છે જે સામાસિક શબ્દનો વિગ્રહ કરતી વખતે ના કાર ધાર અને ભાર જેવા ક્રિયાપદો થકી જેનો વિગ્રહ થાય એને ઉપપદ સમાસ કહેવાય છે મોટે ભાગે નાર દ્વારા વિગ્રહ થતો જોવા મળે છે જે સામાસિક શબ્દને અંતે ક્રિયાપદ આવે તેને ઉપપદ સમાસ કહે છે નાર કાર ધાર ભાર જેવા ક્રિયાપદો થકી વિગ્રહ થાય છે તેને ઉપપદ સમાસ કહે છે હવે ઉપપદ સમાસના ઉદાહરણ જુઓ નીરજ નીરજ એટલે નીરમાં જન્મનાર જુઓ નાર આવીને પાપણ તોડ પાપણને તોડનાર નાર આવે છે પગરખું પગનું વિગ્રહ કરો તો પગનું રક્ષણ કરનાર ગ્રંથકાર તો ગ્રંથનો કરનાર ગૃહસ્થ ગૃહમાં રહેનાર નાર કાર ધાર ભા એનાથી વિગ્રહ થાય તો ઉપપદ સમાસ સમજો મોટે ભાગે નાર આવે છે એના તમે અહીં ઉદાહરણ જોયા તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે તત્પુરુષ મધ્યમ પદલોપી ઉપપદ સમાસની સમજૂતી પ્રાપ્ત કરી એની વ્યાખ્યા જોઈ છે અને એના ઉદાહરણ પણ આપણે જોયા છે તો હવે આવતા વિડિયો લેક્ચરમાં ત્યાર પછીના કે હવે જે બાકી રહેલા સમાસ છે એની સમજૂતી વ્યાખ્યા અને ઉદાહરણ જોઈશું ત્યાર સુધી મને રજા આપશો અસ્તુ